તો મહેસાણાની વાત કરીએ તો વિસનગર ખાતે દૂધ ઉત્પાદકોની સભા યોજાઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિ રહી. અહીં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફી વલણ રાખવાનું આહવાન કરવામાં આવ્યું. ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, મોંગજી ચૌધરી પણ હાજર રહ્યા. મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોની પણ હાજરી રહી. વિસનગરમાં ડેરીના સત્તાધીશો કોંગ્રેસના સમર્થનમાં સામે આવ્યા છે. ત્યારે રાજીવ સાતવે આ સભામાં હાજરી આપી હતી અને કોંગ્રેસ તરફી વલણ રાખવાનું તેમણે આહવાન કર્યું છે. ડેરીના ચેરમેન સહિતના સત્તાધીશો હાજર રહ્યા હતા. ત્યારે આ વિશે વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા તેજસ દવે. તેજસ, દૂધ ઉત્પાદકોનું કોંગ્રેસ તરફી વલણ રાખવા રાજીવ સાતવે આહવાન કર્યું છે, સભામાં હાજર રહ્યા, શું વધુ વિગતો? ચોક્કસ, વિસનગર ખાતે આજે જે દૂધના જે ઉત્પાદકો તેમની જે છે સભા યોજાઈ હતી ને આ સભામાં ખાસ કરીને જે છે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આહવાન કર્યું હતું કે જે છે તે દૂધ ઉત્પાદકો તમામ જે છે તે કોંગ્રેસને સમર્થન આપે. ક્યાંક આશાબેન જે છે આશાબેન ઠાકોર ચેરમેન દૂધસાગર ડેરી, તેમને પણ આહવાન કર્યું હતું કે દૂધસાગર ડેરી સાથે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર દ્વારા અન્યાય કરવામાં આવે છે તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને હાલમાં જે છે તે તમામ ડેરીના ઉત્પાદકો કોંગ્રેસને સમર્થન આપે ને આવનારી સરકારમાં પરિવર્તન લાવે તેવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો આ સભામાં યોજાયા હતા અને કોંગ્રેસના જે ઉમેદવાર છે એજે પટેલ, તેમણે પણ ખાસ હાજરી આપી હતી અને તેમને પણ વચન આપ્યું કે જો તે ચૂંટણી આવશે તો આગામી સમયમાં દૂધ ઉત્પાદકોને લાભાર્થે ક્યાંક ને ક્યાંક અનેક નિર્ણયો કરશે તે પ્રકારની વાત પણ એજે પટેલ દ્વારા કરવામાં આવી હતી. જી તેજસ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો વિસનગર ખાતે એક સભા યોજાઈ હતી દૂધ ઉત્પાદકોની, તેમાં કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ હાજર રહ્યા હતા.